वेलकम बैक। राजकोट में क्लिनिक ने गोडाउन में दरोड़ा पड़ा है। जी हाँ, राजकोट की श्रमजीवी सोसायटी में एसओजीए दरोड़ा पड़ा है। पटेल क्लिनिक और गोडाउन में दरोड़ा पड़वामां आव्या। किडनी की दवा नाम स्वास्थ्य साथ चेड़ा थता होवानी माहिती मिली। पुलिसे फूड एंड ड्रग और आरोग्य विभाग ने जाण पण करी दीधी है। आ दृश्य पण अमे आना देखाड़ी रह्या छे। राजकोट थी आ दृश्य छे, जे क्लिनिक और गोडाउन में दरोड़ा पड़ा है। शनि मयड संवाददाता राजकोट थी अमारी साथे लाइव जोड़ाया छे। शनि, क्लिनिक अने गोडाउन में दरोड़ा पाड़वामां आव्या छे, शुं माहिती छे एसओजी पासे अने कोण कोण सामेल थयुं छे आ दरोड़ा में, शुं शंका सेवाई रही छे? ચોક્કસથી, સૌ પ્રથમ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલા શ્રમજીવી સોસાયટીની આ જે ગોડાઉન છે, પરેશ પટેલનું જે ક્લિનિક ચલાવે છે, પટેલ ક્લિનિક, તેના જ ગોડાઉનમાં અત્યારે પોલીસ દ્વારા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે દવાનો જથ્થો છે તેના સ્ટીકર બદલાવતા હોવાની વાત છે, અત્યારે ક્યાંક સૂત્રો દ્વારા ચર્ચાઈ રહી છે। હું આજે દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે આવી જેવા દવાનું વેચાણ થતું હોય છે આ સિરપુના નામે, તેમના સ્ટીકર શા માટે બદલાવવામાં આવતા, શા માટે અત્યાર સુધી તપાસ ન થઈ, અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। સૌથી મોટી કામગીરી છે તે પોલીસ ની રહી છે, પરંતુ રાજકોટ આરોગ્ય વિભાગને, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અત્યારે ખબર કેમ પડી? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કેટલા સમયથી આ ધમધમી રહ્યું હતું ગોડાઉન? શા માટે આવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા? સામે કાર્યવાહી નથી થઈ રહી? અનેક વખત આ પરેશ પટેલ વિવાદમાં આવી ચૂક્યા છે, છતાં પણ તેના વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ રહી। વારંવાર તેઓનું નામ છે ચર્ચામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે એસઓજી દ્વારા દરોડો કર્યા બાદ હજુ પણ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે નથી પહોંચી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે તે કાર્યરત કરી રહી છે। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે શા માટે અત્યાર સુધી તપાસ ન થઈ? પોલીસની બાતમી આવ્યા બાદ, પોલીસ અહીંયા પહોંચ્યા બાદ શા માટે તેઓ સંયુક્ત ઓપરેશનમાં જોડાયા હતા? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે? આરોગ્યના અધિકારીઓ શું કરી રહ્યા છે? માત્ર એસી ચેમ્બરોમાં બેસી બેસીને મોટી મોટી વાતો કરી રહ્યા છે, ફોટો સેશન કરાવી રહ્યા છે, પરંતુ રાજકોટના સીધા દ્રશ્યો, આખું ગોડાઉન છે તે અત્યારે તેમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના શ્રમજીવી સોસાયટી વિસ્તારમાં આવેલું છે આ ગોડાઉન, કે જ્યાં અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આવા અનેક કિડનીના દર્દીઓ માટેની દવા હોય કે બીજી અન્ય દવાઓ હોય તેનું સ્ટીકર બદલાવતા હોવાની પણ વાત છે તે ચર્ચાઈ રહી છે। અનેક સિરપુ છે તે બનાવવામાં આવતી હતી, આ સિરપુ કઈ કંપની માન્ય છે, ક્યાં એમઆર દ્વારા અહીંની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે, આની એફએસઆઈ છે તે નંબર છે તે યોગ્ય છે કે કેમ, આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। રાજકોટ એસઓજી પોલીસ દ્વારા અત્યારે તપાસ છે તે કરવામાં આવી છે, રાજકોટનું આરોગ્ય વિભાગ હજી પહોંચ્યું નથી, ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। શા માટે લોકો અને દર્દીઓના આરોગ્ય સાથે આવા ચેડાઓ કરનારા સામે કાર્યવાહી નથી થતી, આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે, અપડેટ લેતા રહીશું।